શિક્ષણ એટલે શક્તિ, જ્ઞાન અપાવે સમાનતાની નિર્ભરતાથી મુક્તિ. આ છે મારું લક્ષ, સાક્ષરતાનું લક્ષ. આ છે મારું લક્ષ, સાક્ષરતાનું લક્ષ. ભણી ગણી તો વધે આવડત, આગળ વધવું સહેજ. સાક્ષરતામાં થશે વધારો, જાત મહેનતમાં પહેલ. આ છે લક્ષ મારું લક્ષ. આ છે મારું લક્ષ, સાક્ષરતાનું લક્ષ. ચૈત્ર વૈશાખ નો ધોમ ધકતો તડકો હતો, હરણ ના શિંગડા ફાડી નાખે એવો તડકો, હાંડિયા ના પેટ ના પાણી હુકાઈ જાય એવો તડકો, અને મુઠ્ઠીભર ઝાર જો જમીન માંથી ઘા કરો તો ધાણી થઈને ફૂટી જાય આવો ભૂકા કાઢી નાખે એવો તડકો સુરજ નારાયણ અગનગોળા વરસાવી રહ્યો હતો. અને એવે ટાણે બપોરના સમયે એક મૂર્ખો માણસ પોતાના ઘરના તમામ બાયણા બંધ કરે, બધી બારીઓ બંધ કરે, અરે ઘરના વેન્ટિલેશન બંધ કરી માથે પડદા મારી અને પછી સૂરજ ભગવાનને ગાળો દેતો હતો કે સૂરજ નારાયણ મારા ઘરમાંથી અંધારું ઓછું નથી કરતો, આ સૂરજ મારા ઘરમાં પ્રકાશ નથી પાથરતો. વિચારજો કે વાંક કોનો, સૂરજ નારાયણનો કે પછી આ મૂર્ખા માણસનો? આપણું એવું છે બાપ. અરે ભલા માણસો, સાક્ષરતા તો સૂરજ જેવું છે, સાક્ષરતા તો સૂરજની જેમ તપે છે, પણ આપણે આપણા હૃદયના દ્વાર ઉઘાડીએ તો ભલા માણસ અજવાળું આવે ને. મિત્રો, દિલના દ્વાર ખોલો. નિરંતર શિક્ષણ તમારા જીવનના અંધારાને ભગાડવા માટે આવ્યું છે અને તમારા જીવનમાં શિક્ષણનું અજવાળું પ્રગટાવવા માટે આવ્યું છે બાપ. સરકારે સાક્ષરતા અભિયાન ચલાવવા પડે તે પણ શરમજનક જ ગણાય, છતાં હકીકતો છે કે આપણે જરા મોડા છીએ. મોડા ખરા, પણ થંભી નથી ગયા. સાક્ષરતાની દિશામાં આપણી દોડ નવી ઊંચાઈઓ સર કરી રહી છે. હવે આપણે એક નવા અભિગમ સાથે ચાલી રહ્યા છીએ. માત્ર ભણતર જ નહીં, પણ સાથે જીવનના ગણતરના પાઠ શીખવાડવામાં આવી રહ્યા છે. આ માટે માર્ગદર્શક બની રહ્યા છે નિરંતર શિક્ષણ કેન્દ્રો. નિરંતર શિક્ષણ કેન્દ્રો થકી નવા અજવાળા પથરાઈ રહ્યા છે. જ્યારે આજે માનવી પાસે વાંચવાનો સમય નથી, ત્યારે ગ્રામીણ લોકોના મનમાં સાક્ષરતાના બીજ રોપવામાં નિરંતર શિક્ષણ કેન્દ્રના પ્રેરકો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. મહેનતના મીઠા ફળ પણ મળી રહ્યા છે. આ કામગીરીમાં ભાગીદાર બની મહિલાઓની વિકાસની કેરી કંડારી રહી છે સ્વૈચ્છિક સંસ્થાઓ. શિક્ષણની સાથે સાથે મહિલાઓ પગભર પણ થાય તેવા હેતુ સાથે કામ કરતી આ સંસ્થાઓ મહિલાઓના નિસ્તેજ ચહેરાઓ પર ચમક લાવવામાં સફળ થઈ રહી છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા નિરંતર શિક્ષણના પ્રેરકોને તાલીમ આપવામાં આવે છે, જેમાં દરેક પાસાઓને યોગ્ય રીતે આવરી લેવામાં આવે છે. જનશિક્ષણ સંસ્થાની શક્તિનું ખરું રૂપ જણાવવા અને લક્ષ્ય તરીકે સાક્ષરતાને રાખી કામ કરી રહી છે. જેએસએસ થકી વિકાસના નવા દરવાજા ખુલી રહ્યા છે. જનશિક્ષણ સંસ્થાના કેન્દ્રમાં પગ મૂકતાની સાથે જ નજરે ચડે આંખોને ગમે તેવું દ્રશ્ય. ક્યાંક નજરે ચડે સંચા, તો ક્યાંક મહેંદી કામની સામગ્રી, તો ક્યાંક ભરત ગૂંથણ, દોરા અને કાપડ. આ બધાની વચ્ચે કામમાં પરોવાયેલી બહેનોને જોઈને એમ જ લાગે કે સફળતાના સાચા હકદાર તો આ બહેનો છે, જેમની લગન અને નિષ્ઠા જીવન સફરમાં ક્યારેય તેમની હોડીને હાલક ડોલક થવા દેશે નહીં. સંચાના પૈડા સતત ચાલીને કપડાની સિલાઈ કરતા જાય છે અને કંઈક કર્યાનો સંતોષ પગ ફેરવતા ફેરવતા એ બહેનોની આંખોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. જીવન ચક્રમાં માત્ર પુરુષ જ મહત્વનું પૈડું હોય એ જરૂરી નથી. મહિલાઓ પણ સમોવડી બની ખભે ખભા મિલાવી ચાલી રહી છે તેનું પ્રતિબિંબ જોવા મળે છે. શિક્ષણની વાત તો કરવામાં આવે જ છે, પણ સાથે પોતાની મહેનતના પાઠ પણ ભણાવવામાં આવે છે. દરેક કામની જવાબદારી ઉપાડી લે છે પ્રેરક. પ્રેરકને તાલીમ આપવામાં આવે છે અને આ પ્રેરક દરેક કેન્દ્રમાં તાલીમ આપી શિક્ષણ સાથે વ્યવસાયનો અભિગમ શીખવાડે છે.
મનમાં લગન અને કંઈક કરી છૂટવાનો જોશ હોય તો મનનું ધારેલું કરી શકાય, પણ લક્ષ્ય હોવું જરૂરી છે. સાથે જોઈએ યોગ્ય માર્ગદર્શન અને તાલીમ. મનમાં અટવાયા કરતું સપનું પૂરું કરવામાં જન શિક્ષણ સંસ્થાન ગાઈડની ભૂમિકામાં છે. મહિલાઓને વિવિધ લક્ષી તાલીમની સાથે બાળકોને કમ્પ્યુટર તાલીમ પણ આપવામાં આવે છે. જન શિક્ષણ કેન્દ્રના નિરંતર શિક્ષણ કેન્દ્રમાં વ્યવસાયિક તાલીમ પર પણ ભાર મૂકવામાં આવે છે. ડિટર્જન્ટ પાવડર, ફિનાઇલ, અગરબત્તી, મીણબત્તી બનાવવાની તાલીમ આપવામાં આવે છે. સૌ પ્રથમ પ્રેરકોને તાલીમ આપી ત્યારબાદ પ્રેરકો લાભાર્થીઓને તાલીમ આપે છે. એક પ્રકારના ગૃહ ઉદ્યોગની દિશામાં કામ કરવાનું શરૂઆત થાય છે. ખાસ બાબત તો ગણી શકાય કે લાભાર્થીઓ ગંભીરતાથી તાલીમ લઈ તેને ખરેખર કરી દેખાડે છે. અહીં કલોલના જનશિક્ષણ સંસ્થાનમાં મહેંદીની ખાસ તાલીમ અપાઈ રહી છે, જે બહેનોને પગભર થવામાં મદદરૂપ થાય છે. એવી જ રીતે બ્યુટી પાર્લર શરૂ કરવું હોય તો તાલીમની સાથે યોગ્ય રસ્તો પણ દેખાડવામાં આવે છે. જુદા જુદા કોર્સ દ્વારા ટૂંકા ગાળામાં બહેનો કામ શરૂ કરી શકે તેવા પ્રયાસો થકી આજે બહેનોના ચહેરા પરનું નૂર પાછું વળી રહ્યું છે. આપણા રાજાઓએ તો શિક્ષણને પચાવી જાણ્યું હતું. મોટા ભાગના રાજાઓ વિદેશ જઈ ઉચ્ચ અભ્યાસ કરી આવ્યા હતા. સાક્ષરતા અભિયાન એ શિક્ષણની શરૂઆત નથી, પણ શિક્ષણથી વંચિત રહી ગયેલા દરેક ઉંમરના લોકો માટે અવિરત ચાલતો યજ્ઞ છે. કોઈ પણ નિરંતર શિક્ષણ કેન્દ્રની મુલાકાત લઈએ તો દરેક પ્રકારની માહિતી મળી રહે, જીવન વ્યવહારને પૂરતું મહત્વ આપવામાં આવે છે. બહેનો એક વાત બરાબર જાણી ગઈ છે કે છોડો કલકી બાતે, કલકી બાત પુરાની. સમયની સાથે તાલ મિલાવવા બહેનો, બાળકો અને પ્રૌઢ પણ કમ્પ્યુટરની તાલીમ લઈ રહ્યા છે. જન શિક્ષણ સંસ્થાનનો આશય ભણતરની સાથે જીવન નિર્વાહને સાંકળવાનો પણ છે. કલોલ જેએસએસને તો આશાના કિરણ તરીકે ઓળખાયું છે. બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતી વિવિધ વસ્તુઓના વેચાણનો પણ અભિગમ રાખવામાં આવે છે. વારે તહેવારે મેળાઓનું આયોજન થાય છે. એ મેળાઓ એટલે નિરંતર મેળો. મેળાઓમાં કેન્દ્રની બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો આપવામાં આવે છે. મેળાઓમાં બહેનોની મહેનત રંગ લાવે છે. વસ્તુઓના વેચાણ થકી બહેનોને આર્થિક મદદ મળી રહે છે. બહેનોને કોઈ પણ મૂંઝવણ હોય, પ્રેરક તેમને સાચી રાહ દેખાડવા હાજર જ હોય. કાર્ય શિબિરોના આયોજનથી પ્રેરણા પૂરી પાડવામાં આવે છે. જન શિક્ષણ સંસ્થા રાધનપુર દ્વારા અમે હમણાં તે થોડી તાલીમ અપાવી અને ફિનાઇલ બનાવવાનું, ડિટર્જન્ટ પાવડર બનાવવાનું, મીણબત્તી અને અગરબત્તી બનાવવાનું વગેરે અમે એમને તાલીમમાં શીખવાડી, તો એના લીધે બહુ સારી પ્રવૃત્તિ. કેટલાક પ્રેરકોએ એમના ગામમાં પણ એક તાલીમ ગોઠવી અને એ ચલાવી. સાક્ષર માણસ આ અભિયાનમાં જોડાય તો સોનામાં સુગંધ ભળી જાય. આજનો યુવાન માત્ર પોતાની જાતનું જ નથી વિચારતો, સમાજ પ્રત્યેની તેની જવાબદારી સમજતો થયો છે. આ વાતનું ઉદાહરણ છે નિર્મા યુનિવર્સિટીમાં સાક્ષરતા માટે ચાલતું મિશન સેતુ. સેતુ કો હમ આગે બઢાતે હુએ કે અભી સિવિલ ઇન્જિનિયરિંગ કે લડકે ઇસમે ઇન્વોલ્વ હૈ, બટ પૂરી કોલેજ કે લડકે ઉસમે ઇન્વોલ્વ હોકે સેતુ કો હમ અગલે સાલ સે કાફી બડા ઓર્ગેનાઇઝેશન બનાના ચાહતે હૈ. ખાસ કરકે જો ગુજરાત વિદ્યાપીઠ ને જો યોગદાન દિયા હૈ ઉસકે લિયે મેં કાફી આભારી હું ગુજરાત વિદ્યાપીઠ કા. સેતુનો જન્મ થયો છે નિરક્ષરતાનું કલંક મિટાવવા માટે. સેતુનું સૂત્ર છે તમસો મા જ્યોતિર્ગમય. નિરક્ષરતાને ખુલ્લો પડકાર છે સેતુનો. આ ઝુંબેશની શરૂઆત કરી છે નિર્માના વિદ્યાર્થીઓએ. આ કામને નિરંતર તેઓ આગળ વધારી રહ્યા છે. કેન્ટીનમાં કામ કરતા નિરક્ષરોને સાક્ષર બનાવવાના ધ્યેય સાથે આ મિશન ચાલી રહ્યું છે. મુજે લગતા હૈ કે અગર કિસી કો મોકા દિયા જાય પઢને કા, જૈસે મેં ઇન લોગો પઢાતા હું, ઇસમેં સે કાફી જન એસે હૈ જો રોજ આ રહે હૈ પઢને કે લિયે ઓર જિનકી ઇચ્છા ઇતની હૈ પઢને કે લિયે કે અગર ઉનકો મોકા દિયા જાય તો વો આગે બઢ સકતે હૈ, કાફી આગે આ સકતે હૈ. મુજે અગર કુછ આતા હૈ ઓર અગર મેરી વજહ સે મેં કિસી ઇન્સાન કો વો સિખા પા રહા હું તો એક અંદર જો એક સેટિસ્ફેક્શન હોતા હૈ, એક સંતુષ્ટિ હોતી હૈ, વો એક સંતુષ્ટિ અપને આપકો મિલતી હૈ. ઓર એક અપની ક્યા બોલ ઇતના પઢને કે બાદ અગર હમ એક અપની ડ્યુટી હોતી હૈ જો સોશિયલ ડ્યુટી હોતી હૈ અગર હમ ઉસકો પૂરા કરે તો એક પ્રકાર કા જો સેટિસ્ફેક્શન હૈ વો મિલતા હૈ. મૂળાક્ષર પરથી શબ્દ પર પહોંચે
તો એ પ્રગતિનો જ એક સોપાન કહેવાય ને. હું કઈ જે ભણ્યો છું આજ સુધી અને મેં જે મેળવ્યું છે એ એ એમણે હજુ સુધી મેળવ્યું નથી, એચિવ નથી કરી શક્યા. એ એમની કંઈક જે અંદર એમના અંદર જે ઉણપ છે એ રહી ગઈ છે, તો એ કંઈ શીખીને કંઈ આગળ વધે અને એ આપણે જીવનનું સત્કાર્ય કહેવાય કરી શકાય. જબ ભી યહાં પે આયા થા ઇસકો કુછ ભી નહીં આતા, ખ ખ કુછ ભી નહીં આતા થા. આજ યે ખુદ કોઈ ભી અક્ષર બોલતા હું મેં, થોડી ઠીક હૈ મિસ્ટેક હોતી હૈ લેકિન યે સહી તરહ લિખ પાતા હૈ અભી, મને ઇસમે ઇતના કોન્ફિડન્સ આ ગયા. આ કામમાં પરોવાયેલા વિદ્યાર્થીઓ ભણવાની સાથે ભણાવવાનું પણ કામ કરી રહ્યા છે. ટેકનોલોજીની સમાંતરે પ્રાથમિક શિક્ષણને પણ તેઓ બરાબર મહત્વ આપી રહ્યા છે. ઉત્સાહ અને જોશ એ વાતની સાબિતી પૂરી પાડે છે કે આ દેશનું યુવાધન સાક્ષરતાના અભિયાનમાં હોશભેર જોડાઈ ગયું છે. તો ઇંગ્લિશ મેં થોડી સી અપના મતલબ નોલેજ નહીં હોતે તો ઉસકે વજહ સે હમ લોગ આયા ઇધર પઢને કે લિયે. ઇંગ્લિશ મેં લોગ અધિકતર બાત કરતે ઇસલિયે જવાબ દેના મુશ્કિલ પડ જાતા હૈ. કે જે અભી હમ લોગ આઇટમ બનાતે તો બોલતે હૈ ગ્રીન ચટની ડાલ દીયે, इसको अभी हम जवाब दे सकते हैं यस सर. जैसे जैसे हम हमें अभी तो हमारा लाइन होटल लाइन है, तो या हमें इंग्लिश आ गई तो हम कहीं बड़ी पोस्ट भी ले सकते हैं होटल लाइन में जा करके, जैसे कैप्टन है मैनेजर. दक्षिण भारत में एक संत थी गया, संत सवार थी सांज सुधी रोज कापड़ वणे अने एमाथी थोड़ुक कापड़ रोज दान में आपी दे अने थोड़ुक कापड़ वेचीने पोतानो गुजरान चलावे. હવે એક દિવસ બન્યું એવું કે રાજાનો રાજકુંવર એના થોડા ઘણા મિત્રો સાથે સંત પાસે આવ્યો અને કીધું કે મારે કાપડ લેવું છે. સંતે બહુ સહજતાથી એક બહુ સરસ મજાનું કાપડ બતાવ્યું કે આલે ભાઈ. રાજકુંવર તો થોડોક વાયડો હતો, એને કીધું કે આની કિંમત કેટલી મહારાજ? સંતે સરળતાથી કીધું કે વ્યાજબી કિંમત આની 60 રૂપિયાનું આખું કાપડ છે. એટલે રાજકુંવરે મશ્કરી કરતા કરતા કીધું પણ મારે તો ભગવાન આટલું બધું કાપડ નથી જોતું, મારે તો અડધું કાપડ જ જોઈએ છે. સંત કે કાંઈ વાંધો નહીં, એમ કરીને સંતે કાતર મારી અને અડધું કાપડ ફાડી દીધું કે આલે ભાઈ હવે અડધું કાપડ લઈ જા. અડધું કાપડ હાથમાં લઈ અને રાજકુંવરે પ્રશ્ન કર્યો કે હવે મહારાજ આની કિંમત કેટલી? એટલે સંતે કીધું કે હવે આની 30 રૂપિયા, કારણ કે આ કાપડ અડધું થઈ ગયું. રાજકુંવરે વળી પાછો સવાલ કર્યો કે મારે તો હજી અડધું કાપડ જોઈ છે. એટલે દાંત કાઢતા કાઢતા સંતે પાછો કાપડનો કટકો કાપી નાખ્યો અને કીધું આલે બેટા હજી કાપડ લઈ જા. રાજકુંવર કે અરે રામ, આ તો હાવ આવડું કાપડનો ટુકડો થઈ ગયો, આ 15 રૂપિયાનો કાપડનો ટુકડો મારે કામનો શું? સંત કે કાંઈ વાંધો નહીં, તારે ન લેવું હોય તો 3 ટુકડા પાછા આપી દે. સંતે 3 ટુકડા લઈને પાછા મૂકી દીધા. એટલે કુંવરને વિચાર આવ્યો કે મહારાજ મેં તમારું આખે આખું કાપડ ફડાવી નાખ્યું અને આવડા નાના નાના ટુકડા કરાવી નાખ્યા, તો તમને મારી ઉપર ગુસ્સો નથી આવતો? તમને મારી ઉપર ખીજ નથી ચડતી? મિત્રો, ત્યારે સંતે બહુ સારો જવાબ આપ્યો કે ના રે ના, મને જરાય તારી ઉપર ખીજ એટલે ચડતી નથી કે મારું તો ખાલી કાપડ બગડ્યું છે, તું તારી કેટલી બધી જુવાની અને તારી તારી આખી જિંદગી ભલા માણસ કટકા કરી કરીને બગાડસ. મિત્રો, વાત બહુ સાચી છે. આ દક્ષિણ ભારતના સંત એટલે બીજા કોઈ નહીં પણ મહાન હસ્તી તિરુવલ્લુવર. અને રાજકુંવરને આ વાત ગળે ઉતરી ગઈ અને લાકડી પડે એમ એ રાજકુંવર સંતના ચરણમાં પડી ગયો કે મહારાજ આપે તો મને આ કાપડના ટુકડાની પાછળ જ્ઞાન સમજાવી દીધું જિંદગીનું. અને મિત્રો, વાત બહુ સાચી છે કે મારી ને તમારી જિંદગી છે ને એ કાગળનો કે કાપડનો ટુકડો નથી, માટે એને સુધારો, આત્મજ્ઞાનના અજવાળા પ્રગટાવો અને એના માટે નિરંતર શિક્ષણનો સંપર્ક સાધો. નવતર અભિગમની વાત વચ્ચે થોડીક હળવી વાત કરું. લ્યો, અમારા પાડોશમાં એક શિક્ષિકા બેન ને બે જોડિયા દીકરાનો જન્મ થયો, એટલે મહિના થી પછી હું જબલું દેવા ગયો. એટલે મેં કીધું, મેં કીધું બેના બે બાબાનું નામ શું રાખ્યું? છોકરા બે ખોળામાં રમતા હતા અને બેને બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે એકનું નામ રાખ્યું છે પ્રલય અને બીજાનું નામ રાખ્યું છે નિર્માણ. કેમ આવા અઘરા નામ રાખ્યા છે? મન કે લે ભાઈ, ચાણક્ય જ કીધું છે પ્રલય ઓર નિર્માણ જિસકી ગોદ મેં પલતે હૈ શિક્ષક કભી સામાન્ય નહીં હોતા. ભરૂચ જિલ્લાના વાગરામાં કામ કરતું શ્રમિક વિકાસ સંસ્થાન નિરંતર શિક્ષણની ઝુંબેશમાં જોડાયેલું છે. નિરંતર શિક્ષણ કેન્દ્રના પ્રેરકો ગામ લોકોની સાથે રહી કામ કરે છે. શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવી તેમનું ધ્યેય છે. તાલીમમાં તેમને સ્વસહાય જૂથો કેવી રીતે બનાવવા અને કેવી રીતે કામ કરે તેની પૂરતી સમજ આપવામાં આવે છે. મહિલાઓમાં વહીવટી અને નેતૃત્વના ગુણો વિકસે તે માટે તેમને વાતો, રમતો અને ચાર્ટ દ્વારા સમજણ આપવામાં આવે છે. મહિલાઓ પોતે આવક રળતી થાય, તેમનામાં આત્મવિશ્વાસ કેળવાય, મહિલાઓ ભવિષ્યનો વિચાર કરી બચતની વાત તેમના જીવનમાં ઉતારે, આ ઉમદા આશયથી મહિલાઓને તાલીમ આપવામાં આવે છે.
એ બાબતની ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે ગ્રામ સ્તરે પંચાયત પદાધિકારીઓનો સહયોગ ઉપયોગી નીવડી શકે છે. પ્રેરકો ગામને સાથે રાખી લોક ભાગીદારીના અભિગમ સાથે કામ કરે છે. શ્રમિક વિકાસ સંસ્થા વાગરામાં અમે જે કામ કરીએ છીએ, આપણે જે નિરંતર શિક્ષણ કેન્દ્ર ચાલે છે, અમારી જે સંસ્થા છે એની બાજુમાં પણ આપણું આનું કેન્દ્ર છે. એટલે જ્યારે પણ કેન્દ્રમાં આપણે જે બધા જે આના જે લાભાર્થી છે એમની સાથે બેઠક કરવાની હોય અને એમને કંઈ શીખવાનું હોય કે એમાં જ્યારે જરૂરિયાત પડે, મારા પૂરતું કંઈ કામની જરૂરિયાત પડે શ્રમિક વિકાસ સંસ્થા તરફથી, તો અમે આપણા નોડલ જે ભાવનાબેન છે અને ત્યાંના જે પ્રયોગ શંકરભાઈની છે એમની સાથે રહી અને અમે એમને જે નિરંતર શિક્ષણમાં તૈયાર કરવાનો એમાં પણ અમે મદદરૂપ થઈએ છીએ. નિરંતર શિક્ષણની અંદર હું એટલો બધો લોકોનો સપોર્ટ અને એજન્સી, સરકારી એજન્સીઓ અને એનજીઓ, અમુક જે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, એમને પણ જે મારા કામથી એ લોકો સામેથી આવ્યા કે ભાઈ જો તમે આવી એક્ટિવિટી કરતા હો તો અમે જે કંઈ તાલીમોના અમુક પ્રકારના ખર્ચાઓ તમને આપશું અને તમે આવી તાલીમો આપો, અમારો સપોર્ટ છે. એટલે સામેથી લોકોએ અને તંત્રએ અમને સપોર્ટ કર્યો. પ્રૌઢ શિક્ષણનું જે કંઈ કામ કરવાનું છે એમાં ખાસ પદાધિકારીઓ, એમાં તે ગ્રામ કક્ષાના પદાધિકારી, સરપંચશ્રીઓ બહુ અગત્યનો ભાગ છે. અને જો તેઓ એની ગ્રામસભાઓમાં કે તેઓ મિટિંગોમાં જો આ અંગેનો એક બહોળો પ્રચાર ફેલાવો કરે તો પ્રૌઢ શિક્ષણનું મને લાગે છે કે એક સારું એવું ઉત્તમ કામગીરી સરપંચશ્રીએ તો ગ્રામ પંચાયત કરી શકે તેમ છે. કોર્પોરેટર છે અહીંયા જ્ઞાતિના આગેવાન છે હુસેનભાઈ આલા, હુસેનભાઈ ખડ, એ લોકોને મેં પહેલાં બોલાવ્યા અને નાની એવી વાત કરી કે ભાઈ અહીંયા આપણા મોમેડિયનના 50 બહેનો જેટલા અત્યારે ઓલરેડી આવે છે, હજી લગભગ 80-100 આસપાસ થશે. તો અમે સિયોણનો જે વર્ગ ચલાવીએ છીએ એમાં થિયરી અત્યારે લખાવીએ, પ્રેક્ટિકલ માટે મુસીબત છે. કારણ કે અમને ગવર્મેન્ટ પાસે અત્યારે કોઈ એવી જોગવાઈ નથી કે અમને સિલાઈ મશીન આપી શકે. અને અમારા તો ટૂંકા પગારદારો માનદ વેતનવાળા છે, 500-700, જેથી કરીને હુસેનભાઈએ કીધું કે ચાલો અત્યારે જ મારી સાથે આપણે, હું એની સાથે ગયો અને માનનીય શ્રી ઇકબાલભાઈ માચીસવાલા એમને ત્યાં ગયા, તેઓએ અમને 7 સિલાઈ મશીનની ઓફર કરી અને 8 મશીન આપેલા. તમને જરૂર પડે કે ભાઈ આ લેવલે મારે આ ગ્રાન્ટ જોઈએ છે અને આ ગ્રાન્ટ વિશે હું જાણતો નથી, તો તમે મને જાણ કરો, હું તમને ગ્રાન્ટ વિશે તમને ચેક એ બારણા ખખડાવી હું તમને એ જગ્યાએ લઈ જઈશ અને તમને હું ગ્રાન્ટ અપાવીશ. હમણાં પણ મેં વાત કરી હતી જ્યારે મેં આપણે ગાંધીનગર 27-29 હતું ત્યારે અમે ગુજરાત વિદ્યાપીઠમાં આવેલા, અમને ત્યાં લાવેલા ત્યારે અમને કીધેલું કે એમ કે કોઈ પણ કામ હોય તો શ્રીમાન સાહેબે કીધેલું કે અમને જાણ કરજો. આંગણવાડી કાર્યકર હોય, પરિચારિકા બેન હોય, સરપંચ હોય, એ બધાનો કોન્ટેક, ને એ લોકો મારો કોન્ટેક વધારે કરતા હોય, હું એનો કરું. એ રીતના બધા કાર્યક્રમો અમે કરીએ સાથે રહીને. ગ્રામસેવકે મને વાત કરેલી કે બેન આવી રીતની યોજના છે, 100% એ લોકોને નોકરી મળશે, એના નામ ફોટા સહિત પોતાનું લિવિંગ સર્ટી, કુંપણની ઝેરોક્સ અને ફોટો એ લઈ અને તાલુકા પંચાયતે જવાનું છું. બધાને તાલુકા પંચાયત હું પોતે લઈને ગઈ હતી રાજકોટ. નોડલનો જે હોદ્દો મળ્યો છે એના લીધે અમે લોકો પાસેથી મદદ લઈ શકીએ છીએ. એટલે ONGCમાં ગયા અને સરને વાત કરી કે સર અમે આવી રીતનું કામ કરીએ છીએ, તો જો તમારી ONGC અમને સહાય કરે તો સૌથી સારું. એટલે ONGCએ અમને એમ કીધું કે થોડો ટાઈમ લાગશે પણ અમે તમને ચોક્કસ મદદ કરીશું, જો આવું કામ છે તો અમે તમને મદદ કરીશું જ. એટલે એ લોકોએ પોતાના રિસોર્સ પર્સન આપીને અમને સાધન સામગ્રી પણ આપી અને અત્યારે કામ ચાલુ જ છે. કટવન ડુંગર આવી કટ રણવાટ જાવી કટ ભુજ કોટ ને વંકો ભુજંગી વિકટ પથરાળ રે તાળ રસ્તાય ને વિકટ રણવીર વીરત્વ સંગી સુર સત્યો તણા શૌર્ય થી સોહતી પ્રેમ પિયુષ ના પાન કરણી ભારતી માત ને કોળ ખેલતી ધન્ય હો ધન્ય હો કચ્છ ધરણી આ ધન્ય હો ધન્ય હો કચ્છ ધરણી આ ધન્ય હો ધન્ય હો કચ્છ ધરણી. દૂર દૂર સુધી પથરાયેલું રણ, છૂટા છવાયા ઘરો, કહેવાય છે કે કચડો બારે માસ, સીઝન કોઈ પણ હોય
કચ્છ હંમેશા ધબકતો પ્રદેશ છે. આ પ્રદેશમાં સાક્ષરતાને ઉજાગર કરવા ઉજાસ પત્રિકા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉજાસ માત્ર એક પત્રિકા નથી, પણ મહિલાઓનું પોતાનું એક માધ્યમ છે. પહેલાં આપણે દેખતા હતા, છતાં પણ અક્ષરને નહોતા ઓળખી શકતા, એટલે હવે આપણી જ્ઞાનની ત્રીજી જે આંખ ખુલી છે, અમને એવું લાગે છે અમારે માટે ઉજાસ થયું છે, તો આ પત્રિકાનું નામ પણ ઉજાસ હોવું જોઈએ. કચ્છ મહિલા વિકાસ સંગઠનની ઝાઝી ઓળખાણ આપવાની જરૂર નથી. કચ્છી મહિલાઓ પોતાને KMBSની ઓળખાણ ગણાવે છે. ઉજાસ પત્રિકામાં બહેનોની મહેનત ઉડીને આંખે વળગે છે. ઉજાસને એક અર્થમાં સાક્ષરતા અભિયાન જ ગણી શકાય. કચ્છી બહેનોમાં અક્ષરની ઓળખાણ કરાવવામાં ઉજાસનો ફાળો બહુ મોટો છે. બહેનો દ્વારા બહેનો માટે તૈયાર કરવામાં આવતા ઉજાસમાં માહિતીની સાથે સાથે દેશ દુનિયાની જાણકારી હોય છે. સરકારની વિવિધ યોજનાઓની જાણકારી અને તેનો લાભ મહિલાઓને કેવી રીતે મળી શકે તેની સંપૂર્ણ વિગતો હોય છે. ઉજાસ મહિલાઓ માટે બહેનપણીની ગરજ સારે છે. મહિલાઓ સાથે સુખ દુઃખની વાતો કરે છે, તેમની લાગણીઓને એકબીજા સાથે વહેંચે છે. ચિત્રો દ્વારા મહિલાઓને દરેક બાબતોની સમજણ આપે છે. પત્રિકાને લગતું દરેક કામ મહિલાઓ જ કરે છે. સ્ક્રીન પ્રિન્ટિંગ આખા કચ્છમાં કોઈ બહેનો નથી ચલાવતી અને નથી કોઈ છાપો ચલાવતી, એટલે સ્ક્રીન પ્રિન્ટિંગ અમારા ઉજાસથી અમે શીખ્યા છીએ. છાપવામાં આવતું લખાણ પણ હસ્તલિખિત, વિતરણની જવાબદારી પણ મહિલાઓ જ સંભાળે. ઉજાસનો તંત્રીલેખ કચ્છી ભાષામાં છે. ઉજાસ કચ્છી જાગૃતિનું માધ્યમ છે. માહિતીનો ધોધ બની મહિલાઓના અંતરમાં અજવાળા કરવાનું કામ ઉજાસ કરે છે. સ્થાનિક લોકોને તેમની શક્તિઓ જાણવા તેમની પડખે ઊભું રહે છે KMBS. વર્ષે 30 રૂપિયાના લવાજમની સામે મળે પોતીકુ મેગેઝીન. પોતાની વાત કરતું કોઈ સ્વજન. અંધારાથી ઉજાસ તરફ સતત વહેતો ધોધ. બાળકો માટે આવરી લેતા મુદ્દાઓને પણ ઉજાસમાં સાંકળી લેવામાં આવે છે. બહેનો ભણી ગણીને ગામના વહીવટમાં સક્રિયતાથી ભાગ લે તે હેતુથી સાક્ષરતા પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. કચ્છમાં ઉજાસ થકી મહિલા જાગૃતિના ઘણા દાખલા સામે આવ્યા છે. મહિલાઓ બેઠકોમાં નિયમિતપણે હાજરી આપે છે, સરકારી કચેરીઓમાં બેધડક જઈને કામ કરાવે છે. આ મહિલાઓ સ્વીકારે છે કે અમને ઉજાસનો ટેકો મળ્યો છે. હમણાં હું તલાટીકાને જાઉં તોય મને કોઈ જાતની બીક લાગતી નથી. હવે હું કોઈ ઓફિસમાં જાઉં તોય મને બીક લાગતી નથી. આગળ જતા ઉજાસ પત્રિકાને કેમ કેમ નવું સ્વરૂપ મળે, અને પહેલાં એક જ પાનામાં કરતા, પછી અમે બે પાનામાં કરવા લાગ્યા. જેમ જેમ વાત આમાં વધતી ગઈ અને બધાના સુઝાવ મળતા ગયા, એમને એમ અમે આ 3 પાનાનું કર્યું, પછી 4 પાનાનું કર્યું. સમયાંતરે ઉજાસના પાનમાં વધારો થયો છે. ઉજાસ કચ્છની મહિલાઓનો અવાજ બની ગયો છે, તે વાત નિશંક છે. આટલી સગવડો, આટલી સવલતો હોવા છતાંય આપણી આળા, ઓહો, આ આળાની વાત નીકળી ને એટલે એક વાત યાદ કરાવું. મારો એક ભાઈબંધ ભારે આળસું, કોઈ વાતે એની આળા ઓછી થાય નહીં, એટલે મેં એક દી એને એક પુસ્તક ભેટ આપ્યું, આળસ પર કેવી રીતે જીત મેળવશો. આવું સરસ મજાનું પુસ્તક મેં એ અભાગ્યને ભેટ આપ્યું. બહુ આળસું, આળસ પર કેવી રીતે જીત મેળવશો આ પુસ્તક આપ્યા પછી મેં અઠવાડિયા પછી એને ફોન કર્યો. મેં કીધું ભાઈ તે પુસ્તક વાંચ્યું? મને કે આ પુસ્તક બહુ સારું છે, પણ મને કે ભાઈ મને વાંચવાની આળા આવી. માણાની આળાની વાત નીકળી ને ગામના પાદરમાં 10 જણા નક્કી કર્યું કે આપણે આળા સિવાય કાંઈ કરવું નહીં, આળા હજ કરવી, ચોરા માથે પડ્યું રહેવું, કોઈ આંખે ઉઘાડવી નહીં, દૈનિક પ્રક્રિયાઓ પછી કોઈ પણ જાતના કામ કરવા નહીં. 6 મહિના 8 મહિના વરસદી પછી જોયું ને એક જણાએ જરીકમથી આંખા ઊંચી કરીને તો એક 10માંથી 1 આળસો હતો ને જાડવા માથે પડ્યો હતો. એટલે ઓલો હૂતો હતો ને એણે અવાજ કર્યો કે એ આળસુ, તું આપણા આળસ મંડળના સભ્ય તરીકે તે તો આપણું નામ નીચોયું. ભલે મને જાડવા માથે ચડાતું હોય છે, આપણે આંખું ઉઘાડવાની મનાઈ હતી અને તું જાડવા માથે ક્યાં ચડી ગયો? અને ઓલાએ જાડવા ઉપર હૂતા હૂતા જવાબ આપ્યો. એ કે ભાઈ હું ક્યાં જાડવા માથે ચડ્યો હતો, આ તો છોડવો હતો ને તેવીનો આની માથે પડ્યો હતો, ત્યાં વરહધીમાં જાડ થઈ ગયું. એટલે આવા આળહુના પીર ન બનીએ ભેરું, આપણે આળસ તજવાની છે.
સાંભળી લેજો, પૂજા ટાણે વાગે નહીં તો ટોકરી હું કામની, લીધી લોટરી લાગે નહીં તો લોટરી હું કામની, મળી નોકરી નો મળ્યો પગાર તોય નોકરી હું કામની, અને મા બાપનું કહ્યું માને નહીં તી છોકરી હું કામની, બીજાના આંગણે જઈને ડખો કરાવે તી ડોકરી હું કામની, અને અમારી આવી હારી વાતું સાંભળીને હલે નહીં તો તમારી ખોપરી હું કામની. મારા વાલા, હાલો હવે આળસ થઈએ અને સ્વામી વિવેકાનંદના શબ્દો યાદ કરીએ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો. શું કામ? કારણ કે 33 કરોડ દેવતા ઉપર તમને શ્રદ્ધા હશે, પણ જો તમારી જાત ઉપર તમને શ્રદ્ધા નહીં હોય, તમારા પોતાના ઉપર તમને વિશ્વાસ ન હોય ને, ત્યાં સુધી 33 કરોડ દેવતાની શ્રદ્ધા પાણીમાં છે. ભેરું, એટલે આત્મચિંતન કરીએ, અંદર રહેલા માયલાને જગાડીએ, આત્માને જગાડીએ અને ઉગાડીએ કેળવણીના મગમગતા ફૂલ. શિક્ષણ એટલે શક્તિ, જ્ઞાન અપાવે સમાનતાને, નિર્ભરતાથી મુક્તિ. આ છે મારું લક્ષ, સાક્ષરતાનું લક્ષ. આ છે મારું લક્ષ, સાક્ષરતાનું લક્ષ. ભણી ગણી તો વધે આવડત, આગળ વધવું સહેલ. સાક્ષરતામાં થશે વધારો, જાત મહેનતમાં પહેલ. આ છે લક્ષ, આ છે લક્ષ, મારું લક્ષ, મારું લક્ષ, સાક્ષરતાનું લક્ષ. આ છે મારું લક્ષ, સાક્ષરતાનું લક્ષ. અક્ષર એટલે સરસ્વતીને, શબ્દો એટલે દેવ, વિદ્યા એટલે ઉત્તમ જીવન, રાખો વાંચનની ટેવ. નિરંતર મારું ધ્યેયને સાક્ષરતાનું લક્ષ, માંગુ સૌનું શ્રી, ની હું કરું સૌનું શ્રી. આ છે લક્ષ, આ છે લક્ષ, મારું લક્ષ, મારું લક્ષ, સાક્ષરતાનું લક્ષ. આ છે મારું લક્ષ, સાક્ષરતાનું લક્ષ. આ છે મારું લક્ષ, સાક્ષરતા.